હેલો બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ગુજરાતી શીખવા માટે ફરી પાછા ભેગા થયા છીએ, બરોબર? તો ગુજરાતીના લેક્ચરમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. જો ગઈકાલના ગુજરાતીના લેક્ચરમાં આપણે સાદા શબ્દો શીખ્યા હતા, એટલે કે કવાળા, કાવાળા અને કીવાળા, બરોબર? એવા આપણે સાદા શબ્દો શીખ્યા હતા, એટલે કે ચિત્ર પરથી આપણે નામ લખ્યા હતા, બરોબર ને? તો આજે હવે આપણે જે શીખવાનું છે, એટલે કે આજનો જે ટોપિક છે એ છે કેવાળો કક્કો, જે તમે સ્ક્રીન પર અહીંયા જુઓ છો, કેવાળો કક્કો, બરોબર? તો તમે બધા રેડી છો ને? જો એ પહેલાં હું તમને એક વાત કહી દઉં કે બધા પોતાની પાસે નોટ અને પેન્સિલ રાખશે, બરોબર? એટલે કે નોટ ને કંપાસ લઈને બેઠજો, આજે આપણે થોડુંક લખવાનું છે, બરોબર? તો આજથી આપણે કે વાળો કક્કો શરૂ કરશું, બરોબર? જો સૌથી પહેલાં તમે જે જુઓ છો આ છે ક, બરોબર? કની ઉપર અહીંયા આ એકમાત્ર એટલે થઈ ગયો કે, એકલું હોય તો ક, અને કને એકમાત્ર એટલે થઈ ગયો કે. કોઈ પણ કક્કો મૂળાક્ષર યા બારાક્ષરીમાં સૌથી પહેલો મૂળાક્ષર છે કે, ક, બરોબર? એના ઉપર એક માત્ર આવ્યો એટલે થઈ ગયું કે, બરોબર? તો હવે આ કે પરથી કયા કયા શબ્દો બની શકે એ આપણે લખતા શીખવાનું છે, બરોબર? તો તમે બધા મારી સાથે લખજો, બરોબર? જો અહીંયા આપણે સૌથી પહેલાં આ બોર્ડ છે અહીંયા હું લખીશ, તમારે મારી સાથે લખવાનું છે, બરોબર? ચલો સૌથી પહેલાં આપણે કરશું ક, એને ઉપર એક માત્ર, પછી બાજુમાં ર એટલે કે રમકડાનો ર, અને મ એટલે કે ર મ, બરોબર? કે પરથી થયું કે ર મ. ત્યાર પછી આપણે બીજો શબ્દ લખશું, એ કરો સૌથી પહેલાં ક, એક ઉપર માત્ર, પછી સ સસલાનો સ, અને ર ને દીર્ઘય રી એટલે કે કેસરી. જો આ છે ને કેસરી, એ એક રંગનું નામ છે, યાદ છે ને તમને? આપણે રંગના નામ શીખ્યા ત્યારે આવ્યું હતું. અને આ કેરમ એ એક રમત છે. જો તમે આ બેબી જુઓ છો નાની નાની, એના વાળ પણ કેસરી છે, બરોબર? તો કે પરથી બન્યા કેસરી અને કેરમ, બરોબર? ત્યાર પછી આપણે જે હવે શીખીશું એ છે ખ. ખની ઉપર એક માત્ર એટલે ખે. ખની ઉપર એક માત્ર એટલે કે ખે. જો આ છે ખ અને ઉપર એક માત્ર એટલે થઈ ગયો ખે. તો આપણે હવે ખે પરથી શબ્દ લખવાના છે, બરોબર? ચલો ખ પરથી આવશે ખ, કરો પહેલાં ઉપર એક માત્ર, પછી તલવારનો ત, અને બાજુમાં રમકડાનો ર, એટલે થઈ ગયું ખેતર. ખેતર તમે જોયું છે ને ભાઈ, કે જ્યાં પાક ઉગાવી શકીએ છીએ આપણે, બરોબર? ચલો આના પછી આપણે બીજું નામ શીખીશું. જો બહુ ધીમું ધીમું બોલું છું એટલે તમે લખી શકો ને મારી સાથે, એટલે, બરોબર? આપણે ખેતર લખ્યું, હવે લખશું બીજું નામ. એટલે એની માટે સૌથી પહેલાં આપણે કરશું ખ, પછી પાછો એક માત્ર કરશું, પછી લ, લખોટીનો લ, અને નગારાનો ન, એટલે થઈ ગયું ખેલ ન. જો ખેતર એટલે કે આપણે ક્યાંય જઈએ ને તો આપણે રસ્તામાં ખેતર જોઈએ છીએ, એ
અને આ છે ખેલન, એટલે ઈ એક પ્રકારનું નામ છે. બરોબર, તો ખ પરથી થઈ ગયા ખેતર અને ખેલન. ત્યાર પછી જે આવે છે એ છે ગ. બરોબર, જો આ છે ગ, ક ખ પછી આવ્યો ગ, ગની ઉપર અહીંયા આ એકમાત્ર એટલે થઈ ગયું ગે. બરોબર, કે ખે શીખ્યા, હવે આપણે આવશે ગે. બરોબર, ગ અને એના ઉપર એકમાત્ર, ગ લખતા તો તમને બધાને આવડી જ ગયો છે. બરોબર, હવે આપણે એની પરથી, ચલો આપણે ગે પરથી શબ્દ લખવાનો છે. બરોબર, ચલો બધા મારી સાથે લખશે. સૌથી પહેલા ગ, ગણપતિનો ગ, એના ઉપર એક માત્ર, પછી બાજુમાં લખો ગે અને મ, થઈ ગયું ગે મ, ગેમ એટલે કે રમત. હવે આપણે બીજો શબ્દ લખશું. બરોબર, ગ એના ઉપર એક માત્ર અને બાજુમાં સ, સસલાનો સ એટલે કે ગે સ. આ ગેસ તમે જોયો છે, આપણા બધાના ઘરે હોય છે, મમ્મી એના ઉપર રસોઈ બનાવે છે. બરોબર, તો ગ ગે પરથી થયું ગેમ અને ગે પરથી થયું ગેસ. બરોબર, આ બે નામ તમે લોકોએ લખી લીધા હશે. બરોબર, ત્યાર પછી આપણે જે મૂળાક્ષર શીખશું એ છે ઘે, એટલે કે આ છે ઘ, ઘ ઘરનો ઘ, અને એને એકમાત્ર એટલે થઈ ગયો ઘે. બરોબર, ચલો હવે આપણે આ ઘે પરથી શબ્દ શીખીશું. બરોબર, ચલો બધા રેડી છો ને? ચલો સૌથી પહેલા કરો ઘ, ઘરનો ઘ, એના ઉપર એક માત્ર અને નગારાનો ન, ઘેન. બરોબર, ઘેન, ઘે પરથી થયું ઘેન, એ લખાઈ જાય. પછી બીજો શબ્દ આપણે લખશું ઘ, અને ર, ઘેર. બરોબર, ઘેરનો મતલબ એટલે કે ઘર પણ થાય. બરોબર, ઘરને ઘેર પણ કહેવાય. તો ઘે પરથી થયું ઘેન અને ઘે પરથી થયું ઘેર. બરોબર, આપણે અત્યાર સુધીમાં ચાર મૂળાક્ષરના ઘે પરથી આપણે શબ્દ શીખ્યા છીએ. બરોબર, ત્યાર પછી આપણે જે શીખવાનું છે એ છે ચે, એટલે કે ચ, ચકલીનો ચ, અને એના ઉપર એક માત્ર એટલે થઈ ગયું ચે. બરોબર, આ ચે પરથી આપણે શબ્દ બનાવતા શીખીએ. બરોબર, બધા લખો છો ને ભાઈ? ચલો ચે પરથી આપણે લખશું. સૌથી પહેલા ચ, ચકલીનો ચ, ઉપર એક માત્ર, પછી ત અને ન, ચેતન. બરોબર, ત્યાર પછી આપણે બીજો શબ્દ લખશું. એની માટે સૌથી પહેલા કરો ચ, ઉપર એક માત્ર અને સસલાનો સ. જો આ ચેતન એટલે ઈ એક પ્રકારનું નામ છે, અને આ ચેસ ઈ એક પ્રકારની રમત છે. બરોબર, તો ચે પરથી બન્યું ચેસ અને ચે પરથી બન્યું ચેતન. બરોબર, ચલો ત્યાર પછીનો હવે જે મૂળાક્ષર આપણે જોશું એ છે છે, એટલે કે ભાઈ છત્રીનો છ, એને ઉપર એક માત્ર. બરોબર, ચલો હવે આપણે છે પરથી કયા શબ્દ બને એ જોશું. તો છે પરથી છ,
એને ઉપર એક માત્ર ટપાલીનો ટ, એને કાનો કરો એટલે થઈ ગયું છેટા, બરોબર? છની ઉપર એક માત્ર ટને કાનો ટા એટલે થઈ ગયું છેટા, બરોબર? હવે આપણે બીજો શબ્દ લખશું, બરોબર? ચલો એમાં પણ સૌથી પહેલા આપણે કરશું છે, પછી તો, બધા લખજો હો ભાઈ મારી સાથે, પછી ર, રને કાનો રા, અને વને રસ્વઈ વુ, એટલે કે છે ત રાવું, બરોબર? તો છ પરથી થયું છેટા અને છ પરથી થયું છે ત રાવું, છેતરાવું, બરોબર? ત્યાર પછીનો જે મૂળાક્ષર છે એ છે જ, એટલે કે જે, બરોબર? જો જ ઉપરથી, જ ઉપર એક માત્ર છે એટલે થઈ ગયો જે, બરોબર? જ પરથી જમરૂ ખાવે, જ પરથી જલેબી આવે, અને અત્યારે હવે આપણે જે શીખવાનું છે એ છે જે, એટલે કે જે પરથી કયા કયા શબ્દ બને, બરોબર? તો બધા લખજો મારી સાથે, ચલો જ, એના ઉપર એક માત્ર, પછી લખો સસલાનો સ, અને એની બાજુમાં ર, જે સ ર, બરોબર? જે સ ર. ત્યાર પછી આપણે બીજો શબ્દ જોશું, બરોબર? તો એ છે જે, એટલે કે ઉપર એક માત્ર, અને લખો ટીનો લ, એટલે થઈ ગયું જે લ, બરોબર? જે પરથી જેસર અને જે પરથી જેલ, બરોબર? તો આ સિવાય હજી તો બીજા ઘણા બધા શબ્દો છે, બરોબર, જે આપણે બનાવી શકીએ છીએ, પણ અત્યારે આપણે આખો કક્કો શીખવાનો છે એટલે આપણે બબ્બે શબ્દો લખશું, બરોબર? તેમ છતાં આજે આપણે થોડાક મૂળાક્ષરો શીખીશું, નહીં તો એક સાથે જો બધું શીખી જઈએ ને તો આપણને આગળ આગળનું ભૂલાઈ જાય, બરોબર ને? આપણે પહેલેથી લઈને પાછું અહીંયા સુધી જોઈ લઈએ એકવાર. ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, અને હવે શું આવશે? ઝ. આ જ સુધી થઈ ગયું ને બધાને, તો હવે આવ્યો ઝ, ઝ ઝબલાનો ઝ, અને એના પર એક માત્ર એટલે થઈ ગયું ઝે. જો અહીંયા જે છે એ છે ઝે, આ ઝ અને ઉપર એક માત્ર, બરોબર? ચલો એના આપણે શબ્દ લખશું, બરોબર? જો સૌથી પહેલા આપણે કરશું ઝ, એના ઉપર એક માત્ર, અને બાજુમાં રમકડાનો ર, એટલે થઈ ગયું ઝેર, બરોબર? એટલે થઈ ગયું ઝેર. લખાઈ ગયું બધાને? ચલો ત્યાર પછીનો આપણે જે શબ્દ શીખવાનો છે, તો ઝ પછી શું આવે? તો કે ઝ પછી આવશે ટ, બરોબર? આ છે ટ. જો સાવ સહેલો છે, જો આવી રીતે અહીંથી શરૂ કરશું આપણે, પછી અહીંયાથી આમ, આ થઈ ગયો ટ, અને એના ઉપર એક માત્ર એટલે થઈ ગયો ટે, બરોબર? તો આપણે એના પરથી શબ્દ લખતા શીખવાનું છે, બરોબર? ચલો સૌથી પહેલા બધા ટ કરશે, ટ, ટપાલીનો ટ, ઉપર એક માત્ર, એના બાજુમાં પાછો ટપાલીનો ટ આવ્યો, એને કાનો કરવાનો એટલે થઈ ગયું ટેટા, બરોબર? ટેટા. ટ
ટે પરથી થયું ટેટા, બરોબર? ત્યાર પછી આપણે બીજો શબ્દ લખશું, બરોબર? ચલો પાછો ટ કરો ભાઈ, ફટાફટ થઈ જાય છે નહીં? એના ઉપર ટ, એના ઉપર એક માત્ર, એની બાજુમાં બ, બકરીનો બ, અને લ, લખોટીનો લ. તો થઈ ગયું ટેબલ. જો બધાના ઘરે ટેબલ છે ને ભાઈ, ટેબલ તો નાનું પણ હોય ને મોટું પણ હોય, બરોબર? તો ટેબલ તો બધાના ઘરે હોય છે, બરોબર? તો ટે પરથી થયું ટેટા, જે આપણે ઝાડ પર જોઈ શકીએ છીએ, અને ટે પરથી થયું ટેબલ, બરોબર? તો હવે એના પછીનો જે મૂળાક્ષર છે એ આપણે શીખીશું, બરોબર? તો ટે પછી આવશે ઠે, ઠ ઠળિયાનો ઠ. જો આ છે ઠ, એને આપણે ઉપર એક માત્ર લગાવ્યું તો શું થયું? ઠે. તો ઠને એક માત્ર, ઠે, બરોબર? ચાલો હવે એના પરથી આપણે શબ્દ શીખીશું, બરોબર? ચલો ઠ પરથી જે શબ્દ લખીશ ને એ તમને બધાને બહુ ગમવાનો છે હો ભાઈ, ગમશે, જોજો. ચલો સૌથી પહેલા કરો ઠ ઠળિયાનો ઠ, એને ઉપર એક માત્ર, એની બાજુમાં ક, કમળનો ક, અને એના એની બાજુમાં ડ, ડમરાનો ડ, પછી ઉપર એક વિંડું, ઠેકડા. જો ઠે પરથી થયું ઠેકડા, બરોબર? જો તમને લોકોને ઠેકડા મારવા ગમે છે ને ભાઈ, તો આ ઠે પરથી બન્યું ઠેકડા. લખાઈ ગયું બધાને? ચલો આની આગળ આપણે શીખ્યા ટે, હવે શીખ્યા ઠે, અને એના પછી આપણે જે શીખવાનું છે એ છે ડે, બરોબર? જો આ જે તમે જુઓ છો ઈ છે ડ, બરોબર? એના ઉપર એક માત્ર, બરોબર? આ ડ, એના ઉપર એક માત્ર, એટલે થઈ ગયું ડે, બરોબર? તો હવે આપણે ડે પરથી શબ્દ બનાવીશું, બરોબર? ચલો અહીંયા લખવાનું છે તમારે લોકોએ, સૌથી પહેલાં કરો ડ, એના ઉપર એક માત્ર, અને બાજુમાં લખો મ, ડેમ, બરોબર? આ ડેમ એટલે શું ભાઈ? તો ડેમ એટલે કે પાણી છે, જ્યાં ડેમ એટલે કે એક એવી જગ્યા છે ત્યાં પાણીનો આપણે સંગ્રહ કરી શકીએ છીએ, બરોબર? જેમ નદી તળાવ હોય છે ને એવી રીતે ભાઈ ડેમ પણ હોય, કે એની અંદર પાણી હોય છે, બરોબર? પાણીનો સંગ્રહ થાય છે. સમજાયું ભાઈ? ચલો એના પછી જે મૂળાક્ષર આપણે શીખીશું એ છે, હા, આપણે ડે પરથી એક જ શબ્દ લખવાનો છે હો ભાઈ. હવે લખાઈ ગયો હશે તમારે, એટલે એના પછી આપણે જે શબ્દ લખશું એ છે ઢે પરથી લખવાનો છે, બરોબર? જો ડે પછી આવ્યો ઢે, એટલે કે આ છે ઢ, એના ઉપર એક માત્ર, એટલે થઈ ગયું ઢે, બરોબર? તો ચલો હવે ઢેની બાજુ, ડેની પછી આપણે ઢે પરથી શબ્દ લખશું. ચલો સૌથી પહેલા તમે લોકો કરો ઢ, એની ઉપર એક માત્ર, અને લ, ઢેલ, બરોબર? જો ઢેલ એટલે ખબર છે ને,
કે એક પક્ષી છે, બરોબર? ધે પરથી એક પક્ષીનું નામ છે ઢેલ. મોરની સાથે કોણ હોય? ઢેલ, બરોબર? ચલો, તો ધે પરથી આપણે થઈ ગયું ઢેલ. ત્યાર પછી આપણે બીજો શબ્દ લખશું, બરોબર? ચલો, ઢ કરો, પછી એના ઉપર એક માત્ર, પછી બ અને રનેકાનો રા, ઉપર એક માત્ર, એટલે થઈ ગયું ઢેબરા. જો આ ઢેબરા છે ને, એક ખાવાની વસ્તુ છે, જેમ રોટલી, ભાખરી, પરોઠા, થેપલા, એવી રીતે આવ્યું ઢેબરા, બરોબર? તો આ ઢેલ એ એક પક્ષી છે અને ઢેબરા એ એક જમવાની વસ્તુ છે, બરોબર? તો આપણે ફરી પાછું પહેલેથી અહીં સુધી આપણે એકવાર જોઈ લઈએ કે સૌથી પહેલાં આપણે શીખ્યા કે, પછી ખે, પછી ગે, પછી ઘે, પછી ચે, પછી છે, પછી જે, જે પછી શીખ્યા ઝે, અને ઝે પછી શીખ્યા ટે, પછી શીખ્યા ઠે, પછી શીખ્યા ડે, અને એના પછી આપણે હમણાં શીખ્યા ઈ છે ઢે, બરોબર? તો ઢે પરથી આવ્યું આ ઢેલ અને ઢે પરથી આવ્યું ઢેબરા, બરોબર? ચલો, હવે એના પછી આપણે જે શબ્દ શીખશું એ છે અણે, એટલે કે અણફેણનો અણ અને એના ઉપર એક માત્ર, એટલે થઈ ગયું અણે. આ છે અણ અને એના ઉપર આ એક માત્ર, એટલે થઈ ગયું અણે, બરોબર? જો આ અણ છે ને, એવો મૂળાક્ષર છે કે એના પરથી કોઈ પણ શબ્દ બનતા નથી, બરોબર? તો આ અણ છે એ કોઈ પણ શબ્દની વચ્ચે અથવા તો છેલ્લે આવી શકે છે, બરોબર? તો એવી જ રીતે અહીંયા આ એકમાત્ર અણે ઈ જે છે એના પરથી પણ એ કોઈ શબ્દ બનશે નહીં, પણ એ કોઈની વચ્ચે અથવા તો અંતમાં આવી શકે છે, બરોબર? જેમ કે અહીંયા જો આપણે હવે એનો શબ્દ લખશું, બરોબર? જો અહીંયા સૌથી પહેલાં આપણે ફ કરશું, ફટાકડાનો ફ, એના ઉપર એક માત્ર અને એની બાજુમાં કરવાનો અણ, ફેણનો અણ, બરોબર? તો થઈ ગયું ફેણ, બરોબર? ઓકે, ત્યાર પછી આપણે બીજો શબ્દ લખશું. ચલો, એમાં સૌથી પહેલાં પ, પતંગનો પ કરવાનો છે, અને અહીંયાથી આ નીચેનો ભાગ છે ત્યાંથી આપણે નાની અમથી સ્લાન્ટિંગ લાઇન કરશું, એટલે થઈ ગયું પ્ર. પહેલાં આપણે પ્ર કર્યો અને નીચે લાઇન કરી આપણે ત્રાસી લાઇન, એટલે થઈ ગયું પ્ર. એના બાજુમાં મ, મરચાનો મ, એને કાનો કરવાનો, એટલે કે પ્રમાણે, પ્રમા અને છેલ્લે અણ, એટલે પ્રમાણ અને ઉપર એક માત્ર, એટલે થઈ ગયું પ્રમાણે. જો મેં તમને કીધું હતું ને કે અણ છે ને એ કોઈ પણ શબ્દની વચ્ચે અથવા તો છેલ્લે આવશે, બરોબર? તો અહીંયા છે ને ભાઈ, આ ફેણ ઈ અહીંયા છેલ્લે આવ્યો છે અને અહીંયા પણ છેલ્લે આવ્યો છે, બરોબર? તો આ યા તો વચ્ચે આવી શકે યા તો છેલ્લે આવી શકે, પણ પહેલાં આવી શકતો નથી. ચલો, હવે આપણે એના પછી શીખવાનું છે ત, એટલે કે તે. અણે પછી આવ્યું તે, તો આ છે તલવારનો ત અને એના ઉપર એક માત્ર, એટલે થઈ ગયું તે, બરોબર?
તો એની ઉપર એક માત્ર એટલે થઈ ગયો તે. હવે તે પરથી આપણે શબ્દ બનાવશું, બરોબર? તમે બધા લખો છો ને ભાઈ? હો બરોબર. હા ચલો, હવે સૌથી પહેલા કરો ત, એના ઉપર એક માત્ર, લખો ટીનો લ, એટલે થઈ ગયું તેલ. આપણે માથામાં નાખીએ ને તેલ, બરોબર? મમ્મી આપણને માથામાં તેલ નાખી દે એટલે આપણા વાળ સરસ થઈ જાય. તો આ છે એ તેલ. જો તેલ બે પ્રકારનું આવે, એક તો માથામાં નાખવાનું અને બીજું આપણે જમવા માટે ઉપયોગ કરીએ એ. તો આ તેલ. હવે તે પરથી આપણે બીજો શબ્દ લખશું ત, એના ઉપર એક માત્ર અને રમકડાનો ર, તો થઈ ગયું તેર, બરોબર? તેલ અને તેર, બરોબર? તો તે પરથી આપણે આટલા શબ્દો શીખ્યા. ત્યાર પછી જે છે એ છે થ, એટલે કે થ અને એના ઉપર એક માત્ર, એટલે થઈ ગયું થે, બરોબર? ચલો હવે આપણે એના પરથી શબ્દ શીખવાના છે, બરોબર? ચલો સૌથી પહેલા લખો થ ઉપર એક માત્ર, લખો ટીનો લ, એને દીર્ઘાય લી, એટલે થઈ ગયું થેલી, બરોબર? ચલો હવે આપણે બીજો શબ્દ લખશું, બરોબર? એની માટે લખો હ, પછી બાજુમાં કરો થ, એના ઉપર એક માત્ર અને અળ, નળનો અળ, એને દીર્ઘાય અળી, એટલે થઈ ગયું હ થેળી. જે આપણા હાથમાં હોય છે, આપણી આંગળીઓ હોય ને એની વચ્ચેમાં હોય છે હથેળી, બરોબર? જેનાથી આપણે તાળી પાડી શકીએ છીએ, બરોબર ને ભાઈ? તો થે પરથી થયું થેલી અને થે પરથી થયું હથેળી, બરોબર? ત્યાર પછી આપણે શીખીશું એ છે દે. ત પછી આવ્યો થ અને થ પછી આવ્યો દ, બરોબર? દ પરથી દ અને એને ઉપર એક માત્ર, એટલે થઈ ગયો દે, બરોબર? તો આપણે દે પરથી શબ્દ બનાવીશું, બરોબર? ચલો એ અહીંયા આપણે લખીશું, બરોબર? ચલો દે વ તને કાનો તા, એટલે કે દેવતા, બરોબર? દેવતા થઈ ગયું ભાઈ. ચલો તો ફરી એકવાર બોલું છું, દ, ધની ઉપર એક માત્ર, વ અને તને કાનો તા, દેવતા, બરોબર? ચલો ત્યાર પછી આપણે ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ, કારણ કે આજે આપણે આખો કક્કો નહીં શીખીએ, પણ આજે તમે દ જોવો છો ને, આજે આપણે દ સુધી રાખીશું, બરોબર? અને હવે પછીના લેક્ચરમાં આપણે દથી આગળ, એટલે કે દ પછી શું આવે તો કે ધ, તો ધથી લઈને આપણે આગળના મૂળાક્ષરો પરથી કક્કો શીખીશું અને એના શબ્દ શીખીશું, બરોબર? તો આજે આપણે અહીં સુધી રાખીએ. હું ફરી પાછું પહેલેથી રિપીટ કરી દઉં છું એકવાર. સૌથી પહેલાં આપણે શીખ્યા કે, પછી ખે, પછી ગે, પછી ઘે, પછી ચે, પછી છે, એના પછી શીખ્યા જે, પછી ઝે, પછી ટે, તે પછી શીખ્યા ઠે, ઠે પછીના મૂળાક્ષર આવશે ડે, પછી ઢે, પછી અણે, પછી તે, પછી થે, અને છેલ્લે આવ્યું દે. તો દે પરથી થયું દેવતા, બરોબર? તો તમારે અહીં સુધીનો આ કક્કો, નામ તો તમને હજી લખતા વાર લાગશે, બરોબર? આજે તમે મારી સાથે નામ લખ્યા,
પણ હવે આજના હોમવર્કમાં શું છે તો એ તમને હું બતાવી દઉં છું, બરોબર? કે કેથી દે સુધીનો કક્કો બે વાર લીટી પાડીને સારા અક્ષરે લખવો. ક્યાં સુધીનો? તો કેથી શરૂ કરીને દે, એટલે આજે આપણે જે જ્યાં સુધી શીખ્યા ને એ. કક્કો કેટલી વાર? બે વાર. ને કઈ રીતે? લીટી પાડીને. તો બધા લખી નાખશો ને, બરોબર? ચલો, તો હવે પાછું આપણે ફરી પાછા લેક્ચરમાં મળશું. ત્યાં સુધી બધાને બબાય. બધા ઘરે રહીને સરા અક્ષરે લખશે. ઓકે, બાય.